એટીન હંડ્રેડ યોજન નું શું થાય છે આખું આ તીર્થાલક છે આટલું એટલે હાઈટ એટીન હંડ્રેડ યોજન પ્લસ જે એનો વિસ્તાર છે છે તે કેટલું છે એક છે અને આ રાજમાં બીજું શું આવે છે અહિયાં આપણે અહીંયા જોઈ રહ્યા છે ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા આઠ રોચક પ્રદેશો છે અહિયાં અહિયાં જો એક બે ત્રણ ચાર ફાઈવ સિક્સ સેવન એટ આવી રીતે એટ રૂચક પ્રદેશ છે ચાર દિશાના સૂચક એવા રૂચક પ્રદેશ છે એમના દેવ વિમાનો અહિયાં જ આવી જાય છે તીર્થાલકમાં બીજું શું આવે છે બીજા આ અસંખ્ય દ્વીપ સમુદ્ર પણ અહીંયા જ રહેલા છે બીજું આ વ્યંતર દેવતાઓ એમાં કોણ આવે છે આઠ વાણ વ્યંતર અહીંયા આવે અને બીજા શું આવે છે બાકીના આઠ વ્યંતર એટલે ટોટલ એમ જનરલી એમને વ્યંતર વ્યંતર કહી શકાય છે પ્રકારના વ્યંતર 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 પણ આપણે કહી શકીએ અથવા તો પ્લસ એવી રીતે પણ આપણે એમને કહી શકીએ છીએ તો અહીંયા આટલું બધું આવી જાય છે લોકમાં બીજા તિર્યંગ તિર્યંગ્રુમ્બક દેવતાઓ પણ અહીંયા જ આવી જાય છે કયા દેવતાઓ તિર્યંગ તિર્યંગઝુંબક દેવતાઓ તો તેઓ ક્યાં રહેતા હોય છે જે પણ દ્વીપ સમુદ્ર હોય પર્વતો હોય મેરુ પર્વત હોય તો ત્યાં આ મેરુ પર્વત છે તો અહીંયા એમનો વાસ રહેલું હોય છે કોનો દેવતાઓનું અને પણ આપણને અહીંયા દેખાય છે આ મેરુ પર્વત આ મેરુ પર્વત કેટલું મોટું છે અહિયાંથી પણ ઉચ્ચ જાય છે ને એટલે તિર્છા લોક ને પણ ઓળખી દે છે અને ઉર્ધ્વ લોકમાં એની એન્ટ્રી થયેલી રહેલી છે વળી એનું જે મોડ છે બેઝ છે એ ક્યાં છે આ જમીનના નીચે છે એટલે અધોલોકમાં પણ એ પ્રવે છે કોણ મેરુ પર્વત એવું હોય છે એટલે મેરુ પર્વત માટે એમ કહી શકાય કે ત્રણેય લોકમાં ને છે બીજું આ સંભૂતલાને શું કહેવાય છે પ્રથમ નરક પૃથ્વી છત અથવા તો રત્ન પ્રભા પૃથ્વીની છત તો એને પણ સંભૂતલા કહેવાય છે એટલે સી લેવલ બરાબર એટલે આટલું ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન રૂચક પ્રદેશ તો એ આઠ હોય છે આઠ રૂચક પ્રદેશ અને ચાર દિશામાં રહેલા હોય છે ટોપ વ્યૂ જોઈએ તો આવી રીતે હોય ચાર દિશામાં ચાર અને એના દરેકના નીચે નીચે ચાર બાકીના ચાર રૂચક પ્રદેશો હોય છે જેમ અહીંયા આપણને દેખાય છે એક ઉપર એક છે ને ઉપર નીચે છે આવી રીતે છે એટલે આ ટોપટિવ છે તો આવી રીતે ચાર દિશાઓમાં રહેલા હોય છે અને એમના કારણે દિશાઓની ઉત્પત્તિ થાય છે રૂચા એટલે કે દિશા એટલા એટલા માટે એમનું નામ છે રૂચક પ્રદેશ એ ધ્યાન રાખવાનું અને જેવી રીતે અહીંયા બતાડેલું છે પ્રદેશ પ્રદેશ એટલે શું જે સ્કંધનો નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ હોય એને પ્રદેશ કહેવાય છે તો તેવી જ રીતે આ પ્રદેશો પણ આટલા જ એકદમ સૌથી નાનકડા એવા હોય છે એવું કઈ જગ્યા નથી પ્રદેશ જેમ કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તો એવા કોઈ પ્રદેશો નથી આ કોઈ જગ્યાઓ નથી આઈલેન્ડ ને કઈ નથી દ્વીપ નથી કઈ નથી માત્ર શું છે પ્રદેશ એટલે શું છે જેમાં આપણે કહ્યું ડેફિનેશન પ્રદેશનું તે જ છે જે સ્કંદ છે કે વસ્તુનું નાનામાં નાનું સૂક્ષ્મ અવિભાજ્ય અંશ જે કેવલ દ્રષ્ટિ દૃષ્ટિથી પણ તેના બે વિભાગ હજી આગળ થઈ નથી શકવાના એટલે સ્મોલેસ્ટ યુનિટ વિચ ઇઝ ઇન્ડિવિઝિબલ એના બે ભાગ કરી નહીં શકાય તો એને પ્રદેશ કહેવાય છે તો એવા નાનકડા એવા હોય છે આ પ્રદેશો આઠ એ ધ્યાન રાખવાનું બરાબર તો આપણે આ જોઈ લીધું તીર્છાલક પણ પછી ઉર્ધ્વલોક પણ આપણે જોયું હતું કે કયા કયા દેવતાઓ પર હોય છે આપણે આ અધોલોક જોયું ઉર્ધ્વલોક બધું આપણે આપણું થઈ ગયું હતું બીજું આપણને ધ્યાન રાખવાનું કે આ જે ચૌદરાજ લોકની જે બોર્ડર છે ને આ બોર્ડર છે એની બહાર શું છે અલૌકાકાશ છે અલોક કહેવાય અથવા તો અલૌકાકાશ અને જે પણ લોક ની અંદર છે આખો તો તેને શું કહેવાય છે લોકાકાશ કહેવાય છે લોકાકાશ અને બહારનું શું કહેવાય અનંત અલોકાકાશ અથવા તો અલોક એ ધ્યાન રાખવાનું બરાબર બીજું એ પણ ધ્યાન રાખવાનું કે સિદ્ધ ભગવંત આ ચૌદરાજ લોક ની અંદર જ હોય છે ભલે અગ્રભાગે સ્પર્શેલા ભલે હોય છે એટલે ટોપ મોસ્ટ એકદમ ઉપર હોય છે એજ સુધી બોર્ડર સુધી પણ એની બહાર જતા નથી આટલું ધ્યાન રાખવાનું બીજું આપણને એક અહીંયા રેક્ટેંગલ દેખાય છે તો એ સાચે કાંઈ રેક્ટેંગલ નથી પણ કેવું છે સિલિન્ડ્રિકલ છે પાઇપ કેવું હોય પાઇપ કેવું હોય પાઇપ કેવું હોય સિલિન્ડ્રિકલ હોય ને તો આવું પાઇપ હોય છે આ થ્રીડી થ્રીડી વ્યૂ જોઈએ ને તો આવું હોય છે પાઇપ જેવું પાઇપ એટલે આ રેક્ટેંગલ ચપટો નથી એને શું કહેવાય છે ત્રસનાળી કહેવાય છે ત્રસનાળી એટલે શું અને પેલા તો ડાયમેન્શન શું છે ત્રસનાડીના હાઈટ એનું ચૌદ રાજ છે અને આવી રીતે સિલિન્ડર નું ડાયમીટર કેટલું છે આ પાઇપ નું ડાયમીટર એક રાજ છે એટલે વન રાજ બાય ફોર્ટીન રાજના આ રાજનું એનું ડાયમેન્શન છે ત્રસનાળીનું અને આ ત્રસનાળીનું નામ ત્રસનાડી શા માટે છે કારણ કે જે ત્રસજીવો હોય ને તો ત્રસ જીવો માત્ર એની અંદર જ એમની ઉત્પત્તિ થાય આ ત્રસ ઉત્પત્તિ થાય જ નહીં એટલા માટે એનું નામ છે એટલે કયા જીવો જેને ત્રાસ થાય તો તેઓ અથવા તો પ્રતિકૂળ કે અનુકૂળ પરિસ્થિતિ એને એ ફેસ કરે તો ત્યારે તેઓ પોતાના ઈચ્છા અનુસારે તેઓ હાલી ચાલી શકે છે એટલે ઘમના ઘમન કરી શકે છે તો તેવા જીવોને ત્રસ જીવ કહેવાય છે તો એમાં કોણ કોણ આવે છે બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર અને પંચિન્દ્રિયો તો બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર અને પંચિન્દ્ર આ બધાને ત્રસ જીવ કહેવાય છે તે ધ્યાન રાખવાનું તો આ જે જીવો છે તો તેઓની ઉત્પત્તિ ક્યાં નથી થતી આ ત્રસનાડીની બહાર એકે કે બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર પંચિન્દ્રિયોની ઉત્પત્તિ થતી જ નથી એટલા માટે આ નાડીને ત્રસનાડી કહેવાય છે પણ જે સ્થાવર જીવો છે સ્થાવર એટલે કયા એકેન્દ્ર જીવો એકેન્દ્ર કયા કયા હોય પૃથ્વી કાય આપકા દેવગા વાવકા વનસ્પતિ કાય આ પાંચ જે એકેન્દ્રય છે તો તેમની આ પાંચ સ્થાવર એકેન્દ્રની જીવોની ઉત્પત્તિ ક્યાં થાય છે તેઓની તો સંપૂર્ણ આ જે 14 રાજ લોક છે તો તેમને ક્યાં પણ થઈ શકે છે ઉત્પત્તિ કોને જે પાંચ સ્થાવરો છે ને પાંચ એકેન્દ્ર સ્થાવરો એમને આખા ચૌદરાજ લોકમાં ક્યાં પણ ઉત્પત્તિ થઈ શકે છે પણ માત્ર જે ત્રસ જીવ છે તો એમના માટે આ રૂલ છે તો હવે એમાં શું આવી ગયું તો એનું મિનિંગ શું થયું કે અહીંયા જે સાત નારકીઓ છે ને ભલે આટલી મોટી મોટી દેખાય છે છતાં પણ આ જે નારકી જીવો હોય તો એમની ઉત્પત્તિ પણ અહીંયા જ થાય છે આટલા આટલા જ એરિયામાં જ થાય છે એક રાજમાં જ ભલે સાત રાજની નરક છે છતાં પણ અહીંયા અહીંયા એક પણ નારકી જીવની ઉત્પત્તિ થતી નથી બહાર ન તો અહીંયા પરમાધામીઓ હોય તો પરમાધામીઓ પણ બહાર જઈ નથી શકતા દેવતાઓ હોય તો દેવતાઓ પણ આ અંદર જ એમની ઉત્પત્તિ થાય અવર જવર પણ અહીંયા જ રહેલું હોય છે તે ધ્યાન રાખવાનું બરાબર એટલે આપણે આ ત્રસ પણ જોઈ લીધું બીજું એ પણ ધ્યાન રાખવાનું આ જે ડાયમેન્શન્સ છે તે પણ ધ્યાન રાખવાના કે આજે ચૌદ રાજ લોક છે તો એ અહીંયા સાત રાજ સુધી અહીંયા પહોળો થઈ જાય છે એની પહોળાઈનું પણ આપણને યાદ રાખવું પડશે કે અહીંયા

એટલે આપણું આ ચૌદરાજ લોક નું વિવરણ થઈ ગયું હવે આપણે આગળ જોઈએ બીજું આપણે આ પણ જોઈ લઈએ પહેલા આને મનુષ્ય લોક કહેવાય છે અથવા તો અઢી દ્વીપ એમાં શું હોય છે પેલું તો એક મિનિટ સૌથી પહેલું તો અંદર જમ્બુ દ્વીપ હોય છે એની બહાર ફરતો એવો બંગડીના આકાર જેવો લવણ સમુદ્ર પછી છે ધાતકી ખંડ બંગડી જેના આકાર બંગડી જેવા આકાર વાળો પછી દધી સમુદ્ર બ્લેક હોય છે પછી અર્ધ પુષ્કર દ્વીપ અને આ શું છે આ પર્વત છે તો આ જે પુષ્કર દ્વીપ તે આખું છે સાચે તો અર્ધ નથી કેવું છે આખું છે પણ એને હાફમાં ડિવાઈડ કરે છે કોણ આ પર્વત છે ને માનુષ્યોતર પર્વત એને એ માનુષત્તર પર્વત દ્વારા આ પુષ્કરવર દ્વીપ એ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ

જે પુષ્કર વર દ્વીપ છે એ અર્ધ અર્ધ એટલે હાફમાં ડિવાઇડ થઈ જાય છે અને આટલાને અર્ધ પુષ્કર દ્વીપ કહેવાય છે અને એનું ટોટલ આ ડાયમીટર કેટલું છે આટલું યાદ રાખવાનું અને એના જ કારણે સિદ્ધ શિલાનું પણ ડાયમેન્શન કેટલું છે અને સિદ્ધ ક્ષેત્રનું ફોર્ટી ફાઈવ લાખ યોજન ડાયરેક્ટ ઉપર આટલું જ છે આટલું આપણને યાદ રાખવાનું એને અઢી દ્વીપ કહેવાય છે અથવા તો મનુષ્ય લોક પણ કહી શકાય છે પછી આગળ નેક્સ્ટ આવે છે યોજન ની સમજ હા તો યોજન એટલે શું તો અહીંયા આપણને આટ કરવા પડશે આપણને ઇમ્પોર્ટન્ટ છે બાર આંગળ એટલે કે એક વેત જો આપણને યાદ રહે ને તો પોતાની આંગળને કાઉન્ટ કરી લેવાની એક વેત જેટલો આવી રીતે કરવાનો તો એમાં બાર આંગળ જ આવશે પછી બે વેંત એટલે કે એક હાથ આ પોતે આપ ટ્રાય કરી શકો છો એક્ઝેક્ટ એટલું જ આવે

પછી આ બહાર કરવું પડશે આ બે હજાર ધનુષ એટલે કે એક ઘઉં અને ચાર યોજન પણ એક ટુ થ્રી કિલોમીટર્સ તો એટલા માટે એક યોજનના બાર કિલોમીટર અપ્રોક્સિમેટલી થાય છે હમણાં ના કારના પ્રમાણે એ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે વોટ્સ ડિફરન્સ બિટવીન દ્વીપ એન્ડ ખંડ તો એવું કાંઈ ડિફરન્સ નથી બંને આ દ્વીપ જેવા જ છે ને આ ધાતકી ખંડ છે એનું નામ અને બીજા જમ્બુ દ્વીપ છે આ અર્ધ પુષ્કર દ્વીપ છે તો નામ જ છે એવા એમ તો આ ધાતકી ખંડ એ પણ દ્વીપ જ છે કારણ કે શું છે અહીંયા તીર્થાલોકમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે તો આ ધાતકી ખંડ પણ દ્વીપ જ છે માત્ર એનું નામ આવું છે ધાતકી ખંડ એ ધ્યાન રાખવાનું એ ડિફરન્સ નથી આપણને આ ડાયમેન્શન્સ એટલે આ બાયહટ કરી લેવાના છે હવે આપણે ટોપિક નંબર ફોર ઉપર આગળ વધશું

કે અરિયંત ભગવંત પ્રરૂપિત વિશ્વનું સ્વરૂપ કારણ કે પ્રભુ દ્વારા પ્રરૂપણા કરેલી છે આ આજે જૈન કોસ્મોલોજી છે ને ચૌદ રાજ લોકમાં એનું કેવી રીતે આખો સ્ટ્રક્ચર કેવી રીતે છે એમાં કયા કયા પ્રકારના દ્રવ્યો છે કેટલા દ્રવ્યો છે એ બીજા કોઈ એ નહીં પણ આપણા સ્વયં અરિયંત ભગવાન જ્યારે એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમનું તીર્થંકર નામ કર્મ એનું વિપાકો દે સ્ટાર્ટ થાય છે પછી તેઓ ધર્મદેશના આપવા લાગે છે અને આ ધર્મદેશનામાં તેઓ સંપૂર્ણ જે પણ એમને કેવલ જ્ઞાન દ્વારા તો જે પણ સાચે જોઈ રહ્યા છે ને પોતાના કેવલ જ્ઞાન કેવલ દર્શન દ્વારા જાણી રહ્યા છે અને જોઈ રહ્યા છે છે તે સાચું જેવું તેવું બતાડે છે વિશ્વનું સ્વરૂપ એટલે એમાં કઈ ગડબડ જ નથી એકદમ સત્ય સ્વરૂપ બતાડે છે આપણને બરાબર એવું હોય છે એટલા માટે પ્રભુએ જો પ્રભુએ બતાડેલો પ્રભુ દ્વારા બતાવેલો આ જે ષડ દ્રવ્ય છે ચૌદ રાજલોક છે વિશ્વનું સ્વરૂપ છે એના ઉપર આપણને શ્રદ્ધા રાખવી જરૂરી છે એના ઉપર શ્રદ્ધા થવી જરૂરી છે છે અને જેવું તેવું સ્વીકારવું જરૂરી સ્વીકાર શું એના સાચા સ્વરૂપે તો જ આપણામાં સમ્યક દર્શનનો ગુણ એ પ્રગટ થઈ શકશે નહીં તો નહીં એ ધ્યાન રાખવાનું બરાબર તો હવે આ જે ષડ દ્રવ્યો છે તો એમાં શું આવે છે અહીં આપણને દેખાય છે ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશાસ્તિકા પુદરાસ્તિકાએ જીવાસ્તિકા એને શું કહેવાય છે પંચાસ્તિકા કહેવાય છે પંચાસ્તિકાએ આ પાંચ પ્રકારના અસ્તિકાઓ છે અને બીજું સોરી છઠ્ઠું છે કાળ દ્રવ્ય એટલે ટોટલ કેટલા થાય છે ષડ દ્રવ્યો થાય છે એટલે આ આખો જગત છે ને જે ચૌદ રાજલોક છે એમાં એ ટોટલ આ છ દ્રવ્યોથી જ બનેલું છે એનાથી જ ભરાયેલું છે એના સિવાય બીજું કઈ પણ નથી એટલે સાતમું દ્રવ્ય સાતમા પ્રકારનું કોઈ પણ દ્રવ્ય નથી માત્ર સિક્સ પ્રકારના દ્રવ્યો છે એ ધ્યાન રાખવાનું અને બીજી રીતે એમ પણ કહી શકાય છે બીજી અપેક્ષાએ કે આ વિશ્વ જે છે ને તો એમાં બે પ્રકારના દ્રવ્યો છે એક તો જીવ દ્રવ્ય અને બીજું છે અજીવ દ્રવ્ય એમ પણ કહી શકાય છે પણ રોંગ નથી તો એક જીવ દ્રવ્યમાં શું આવશે એક જીવાસ્તિકા આવશે અને બીજો બીજા જે અજીવ દ્રવ્યો છે એમાં શું આવશે ધર્માસ્તિકા ધર્માસ્તિકા આકાશાસ્તિકા પુદ્ગલાસ્તિકા અને કાળ એટલે એક જીવા એક જીવ દ્રવ્ય અને બાકીના કેટલા ફાઈવ ફાઈવ અજીવ દ્રવ્યો આવશે એવી રીતે બીજી અપેક્ષા કહી શકીએ કે આખો વિશ્વ જીવ અને અજીવથી ભરેલું છે જીવ અને અજીવ દ્રવ્યોથી ભરેલું છે એવી રીતે પણ કહી શકાય અથવા તો પાંચાસ્તિકાએ પ્લસ કાર્ડ એવી રીતે પણ છે એવી રીતે પણ કહી શકાય છે હવે અહીંયા અસ્તિકા અસ્તિકા વર્ડ આવેલું છે તો અસ્તિકા શું છે અસ્તિકા એટલે બીજું કઈ નથી સિમ્પલ છે પ્રદેશોના સમૂહથી જે બનેલા દ્રવ્યો હોય તો એમને અસ્થિકાય કહેવાય છે આ આપણને બહાર કરવું પડશે આ પ્રદેશોના સમૂહ વાળા કહેવાય છે એટલે એટલે સુપ્રદેશ અને કાય કે સમૂહ બરાબર એટલે પ્રદેશોના હવે પ્રદેશ આ શું છે પેલા તો એ સમજવા માટે આપણને એક બુંદીના લાડુનો એક્ઝામ્પલ આપણને પેલા તો લેવું પડશે તો સમજાશે નહીં તો નહીં સમજાશે તો આવું એક બુંદીનો લાડુ છે બરાબર એમાં આટલી આટલી બુંદી છે આવું છે આ બુંદીનો લાડુ તો હવે આખો આ જે બુંદીનો લાડુ દેખાય છે તો એને આખાને સ્કંધ કહેવાય છે બરાબર આખો એ સ્કંધ છે પછી બીજું છે દેશ દેશ એટલે શું દેશ એટલે એક ભાગ સમજો કે આપણે આટલો ભાગ આવી રીતે કલ્પના કરી આટલા ભાગને પણ આપણે આ ભાગને છૂટો નથી કર્યો આ લાડુ જેનું જે આ બુંદીઓ છે બુંદીઓને છૂટી નથી કરી માત્ર આટલી કલ્પના કરી તો એને દેશ કહેવાય છે દેશ એટલે એક ભાગ સ્કંધનો એક ભાગ પણ હજી એના વિભાજન થઈ શકે એનું ટુકડા હજી વધારે થઈ શકે છે આટલા દેશના આટલો આટલો ટુકડા કરી શકશું આપણે બરાબર તો એને દેશ કહેવાય છે એટલે આખાને સ્કંધ એક ભાગ ને દેશ એવી રીતે કહેવાય છે પણ નિયમ આ જ છે કે દેશ જે હોય ને તે તે થી છૂટો પડેલો હોવો ન જોઈએ તો જ એને દેશ કહેવાય એક વખત જો આ દેશ છૂટો પડી ગયો ને એટલે આટલો ટુકડો આટલો ભાગ આવી રીતે છૂટો પડી ગયો ને આ લાડુ થી તો હવે એ નવો સ્કંધ બની જશે બરાબર એટલે ધ્યાન રાખવાનું તો પહેલા સ્કંધ જોયું પછી દેશ જોયું હવે પ્રદેશ શું છે પ્રદેશ એટલે સ્કંધનો નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ ને પ્રદેશ કહેવાય છે કે જે કેવલ જ્ઞાનીની દ્રષ્ટિથી પણ હજી એના આગળ બે ટુકડા નહીં થઈ શકશે તો આ એક નાનામાં નાનો ભાગ છે આ આ પણ કહી શકાય આ પણ કહી શકાય આ શું છે અહીંયા આપણે ડ્રો સમજાવવા માટે મોટા મોટા આ પ્રદેશો બનાવ્યા છે પણ આટલા નથી એકદમ નાનકડા એવા એવા હોય છે આ તો આ પણ ડોટ નહીં દેખાય કારણ કે અતિ સૂક્ષ્મ હોય છે નાના માના નાનામાં નાના અતિ સૂક્ષ્મ અવિભાજ્ય અંશો હોય છે એના હજી બે આગળ બે ડિવિઝન થઈ શકે નહીં આટલા નાના હોય છે આ સ્મોલેસ્ટ સ્મોલેસ્ટ એકદમ શું કહેવાય અને અને સૌથી પાર્ટિકલ્સ એને પ્રદેશ કહેવાય છે પણ એમાં પણ એ રૂલ એક લાગુ પડે છે કે આ જે પ્રદેશો હોય ને તો તે છૂટા પડવા ન હોવા જોઈએ આ સ્કંધથી થી એના ભાગ જ હોય બરાબર પણ એ અવિભાજ્ય હોય એટલે પોતે પોતે આટલા નાના હોય કે એના હજી બે ભાગ થઈ શકવાના નથી પણ એ સ્કંધથી જોડાયેલા જ હોય છે પણ એક વખત આ સ્કંધ જ્યારે છૂટો પડી ગયો આવી રીતે છૂટો પડી ગયો સ્કંધથી તો હવે એને પરમાણુ કહેવાશે હવે એને પ્રદેશ નહીં પણ પરમાણુ કહેવાશે એ ધ્યાન રાખવાનું આટલું બરાબર કારણ કે આ પુતગલ છે ને ને પુતગલનું નહીં આપણે આ બધા માટે કહી રહ્યા છીએ ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશાસ્તિકા પૂતગલાસ્તિકા અને જીવાસ્તિકા બધા માટે આપણને આ સમજી લેવાનું બરાબર ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશાસ્તિકા અને પૂતગલા આટલા ત્રણ છે ને નહીં આ ચાર એમના કેટલા ભેદ હોય ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશાસ્તિકા અને જીવાસ્તિકા કેટલા ભેદ હોય ત્રણ જ હોય કયા કયા ત્રણ ભેદ હોય સ્કંધ દેશ અને પ્રદેશ માત્ર આ ત્રણ ભેદ હોય કારણ કે પ્રદેશ છૂટો ક્યારે થઈ શકવાનો નથી છૂટો થઈને પરમાણુ બની પરમાણુ રૂપે બની શકવાનો નથી આ ચાર દ્રવ્યો માટે પણ આ પૂદગલાસ્તિકા માટે કેટલાય આવશે પૂદગલાસ્તિકા માટે હજી એક એક્સ્ટ્રા આવી જશે પરમાણુ કારણ કે પૂદગલાસ્તિકા માટે પ્રદેશો હોય ને એમાં પૂરણ ગલન ચાલુ હોય પૂદગલાસ્તિકા જે છે એનું સ્વભાવ જ કેવું હોય પૂરણ ગલન નામમાં જ બતાડે છે પુદ એટલે પૂરણ ગલ એટલે ગલન એટલા માટે અહીંયા શું થાય છે પ્રદેશોનું પૂરણ ગલન ચાલુ હોય તો પૂરણ ગલન એટલે છુટો થાય પ્રદેશો છૂટા થાય બીજા પ્રદેશો એમાં જોડાઈ જાય તો એને પૂરણ ગલન કહેવાય છે તો આવી રીતે ચાલુ હોય તો એટલા માટે એક પરમાણુ નામનું પણ એક્સ્ટ્રા એમ આ પૂતગલાસ્તિકા માટે ભેદ છે પણ આ ધર્માસ્તિકા ધર્માસિકા આકાશાસિકા જીવાસ્તિકા માટે કેટલા છે ભેદ માત્ર કેટલા છે ત્રણ છે આ ભેદ એ ધ્યાન રાખવાનું આટલું અને પુતગલાસ્ટિકા માટે કેટલા છે ચાર ભેદ છે અહીંયા આ આવેલું છે કે રિપીટ તો કયો પાર્ટ રિપીટ કરવાનું છે સ્કંધ દેશ પ્રદેશ આ સમજાવી ગયું ને કે આ રિપીટ જોઈએ પ્લીઝ ચેટ બોક્સ માં બતાવો હા તો અહીંયા સ્કંધ દેશ નું રિપીટ જોઈએ તો આ સમજાઈ ગયું ને યસ એટલા સમજાઈ ગયું ને તો અહીંયા શું છે ઓકે તો સ્કંદ દેશ પ્રદેશ નું આપણે રિપીટ કરીએ એક બુંદીના લાડુ નું એક્ઝામ્પલ લઈ અહીંયા લીધેલું છે તો એ આખો ભાગ હોય ને બુંદીનો લાડુ એને આખાને શું કહેવાય કહેવાય સ્કંધ આખા ભાગને પછી અમુક એક ભાગ હોય આ બુંદીના લાડુનો અમુક ભાગ જે સ્કંધથી થી છૂટો પડાયેલું નથી પણ જોડાયેલું જ છે એનું એક પાર્ટ છે તો એવા એક ભાગને દેશ કહેવાય છે પછી પ્રદેશ એટલે શું પ્રદેશના પ્રદેશ માટે પણ આ જ નિયમ છે કે એ સ્કંધનો ભાગ હોવો જોઈએ એ છૂટો પડેલો પાડેલો ન હોવો જોઈએ સોરી છૂટો પડેલો હોવો ન જોઈએ સ્કંધનો જ એક ભાગ હોવું જરૂરી છે પણ એ પણ કેવો ભાગ જે નાના માનાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ હોય તો એને શું કહેવાય પ્રદેશ કહેવાય છે પણ આ જ પ્રદેશ જ્યારે છૂટો પડી જાય સ્કંધથી આવી રીતે છૂટો પડી જાય અને આ પણ કેવું છે નાનામાં નાનું સૂક્ષ્મ અવિભાજ્ય અંશ જ છે આ એનું હજી બે ડિવિઝન થઈ શકવાના નથી આટલું નાનું સૂક્ષ્મ હોય છે કેવલ નાની દ્રષ્ટિથી પણ નહીં થઈ શકે આટલું નાનું ટાઈનિયસ્ટ હોય છે પાર્ટિકલ તો એને શું કહેવાય છે પરમાણુ કહેવાય છે બરાબર આટલું આપણે જોયું પણ હવે અહીંયા આપણને ધ્યાન રાખવાનું છે કે ધર્માસ્તિક અધર્માસ્તિક આકાશાસ્તિક અને જીવાસ્તિકા કહે છે જીવાસ્તિકા એટલે શું આત્મા લે લેવાનું આત્માના જે આત્મામાં પણ કેટલા અસંખ્ય પ્રદેશો છે ધર્માસ્તિકાયમાં પણ અસંખ્ય પ્રદેશો છે અસંખ્ય પ્રદેશોથી બનેલું છે અધર્માસ્તિકાય પણ અસંખ્ય પ્રદેશોથી બનેલું છે આકાશાસ્તિકાયમાં આપણે માત્ર ચૌદરા જ લોકની અંદર રહેલું જે લોકાશ છે તેના માટે આપણે હમણાં સમજી લઈએ એ પણ કેટલા અસંખ્ય પ્રદેશોથી બનેલું છે અને આત્મા પણ અસંખ્ય પ્રદેશોથી બનેલું છે પણ આ લોકો જે છે એમના જે પ્રદેશો છે તો એ છૂટા પડતા નથી છૂટા નહીં પડે એટલે પરમાણુ રૂપે કોઈ એમનું એવું કોઈ ચોથો ભેદ નથી પણ કેટલા માત્ર ત્રણ ભેદ છે એમના સ્કંદ દેશ પ્રદેશ આ ત્રણ જ ભેદ છે આ ચારે દ્રવ્યો માટે પણ પૂદગલાસ્તિકાનું નેચર કેવું છે પૂરણ અને ગલન નું પૂરણ થાય એટલે એડિશન થાય અને ગલન થાય એટલે પ્રદેશોનું પ્રદેશો છૂટા પડતા જાય

એમના પાછળ પ્રત્યય શું લાગેલું છે પ્રત્યય લાગેલું છે અસ્થિકાયનું શું છે અસ્થિકાય નું પ્રત્યય લાગેલું છે ને તો અસ્તિકા એટલે શું એટલે કે કાય એટલે કે સમૂહ તો પ્રદેશ આપણે પેલા જોયું કે આ બધા પ્રદેશોના સમૂહ રૂપ જ છે ને અસંખ્ય પ્રદેશોના રૂપ છે આ બધા ધર્માસ્તિકાય પણ ધર્માસ્તિકાય છે આ ચૌદરાજ આ ત્રણેય જે છે ધર્માસ્તિકા ધર્માસિકા ને લોકાકાશ આ ત્રણેય દ્રવ્યો છે આખા ચૌદરાજ લોકમાં વ્યાપ્ત છે અને અસંખ્ય પ્રદેશોથી બનેલા છે એટલે એ કેવા છે પ્રદેશોના સમૂહવાળા દ્રવ્ય છે ને એટલા જ માટે એમને અસ્તિકા નામનું આવવું પ્રત્યય લાગેલું છે એમના પાછળ પણ પુત્ગલાસ્તિકા એ છે અહીંયાં પણ છે તો એ પણ સેમ જ છે પણ શું છે પ્રદેશોના સમૂહથી જ બનેલું છે ને એટલા માટે પુત્ગલાસ્તિકા છે પણ અહીંયા છઠ્ઠું એક દ્રવ્ય છે કાળ તો કાળ માટે કઈ પાછળ અસ્તિકાઇ નથી લખેલું એવું પ્રત્યે લગાડેલું નથી કેમ આવું એવું ક્વેશ્ચન આવે તો આન્સર સિમ્પલ આજ લખી દેવાનું કારણ કે દ્રવ્ય દ્રવ્ય તે શું છે વર્તમાન નું એક સમયરૂપ એક જ પ્રદેશ રૂપ છે તે કઈ અહીંયા પ્રદેશો નું રૂપ નથી એટલે સમય સમયોનું સ્વરૂપ નથી કહેવાતું માત્ર પ્રેઝન્ટમાં

ભવિષ્ય એટલે કે ફ્યુચરમાં જે પણ આવવાનું છે ને ફ્યુચરમાં જે પણ સમયો આવવાના છે તો એ આ પ્રેઝેન્ટ પ્રેઝન્ટ ટેન્સ સોરી પ્રેઝન્ટ કાર્ડમાં હમણાં તો તેઓ તેમની ઉત્પત્તિ થઈ જ નથી ને જે ભવિષ્યમાં આવશે તો તે તો ભવિષ્યમાં જ આવશે ને ફ્યુચરના સમય તો ફ્યુચરમાં જ આવશે હમણાં પ્રેઝન્ટમાં તો પ્રેઝન્ટનું સમય આવેલું છે હજી એમની ઉત્પત્તિ થઈ નથી અને જે પાસ્ટના છે એટલે કે ભૂતકાળના માં જે પણ જે પણ સમયો આવ્યા હતા તેઓ તો હવે વિનાશ થઈ ગયા છે એ તો પાસોન થઈ ચુક્યો છે ને બધું પાસ્ટ એટલે ભૂતકાળ બધું એ તો વિનાશ થઈ ચુક્યો છે બરાબર એટલે માત્ર જે ચાલી રહ્યું છે એક જ પ્રદેશ કે એક સમય રૂપ એક જ પ્રદેશ હોય છે એટલા માટે કાર્ડ છે તો તે અસ્તિકાય રૂપે નથી પણ કાર્ડ કાર્ડ જ લખાય લખવાનું એ ધ્યાન રાખવાનું એટલા માટે ષડ ષડસ્તિકાય નથી ષડસ્તી કાય નથી પણ શું છે પંચાસતી કાય છે આપણો જગત કેવું છે પંચાસ્તી કાય છે એટલે એ યાદ રાખવાનું બરાબર આ બધું ફિલ ઇન ધ બ્લેન્ક્સ એવા એવા ઓબ્જેક્ટિવ્સ આવે ને તો એમાં એવું બધું ક્વેશ્ચન આવી શકે છે સિમ્પલ હશે ક્વેશ્ચન પેપર તો બહુ પણ આ બધું યાદ રાખવું પડશે અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ બાદર એકેન્દ્રીય જીવ ઓર પુદગલાસ્તી કાય આઉટસાઇડ ત્રસનાડી તો પહેલા તો આપણે આ ત્રસનાડી જોઈએ જો અહીંયા રસનાળી છે ને તો એકેન્દ્ર જીવોની વાત અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ બાદર એકેન્દ્ર જીવ ઓર પુદગલાસ્તિકા ઇઝ આઉટસાઇડ રસનાળી તો પહેલા તો એ યાદ રાખવાનું કે જે આ રૂલ છે ને ત્રસનાળી નામ શું છે નામ જ છે ત્રસનાળી તો ત્રસનાળીમાં માત્ર એ જ આપણને સમજવાનું કે જે અહીંયા ત્રસ જીવો માટેનું રૂલ માટે બતાડેલું છે આ નામ નામ ઉપર જ માત્ર ત્રસજીવો માટે જ આ રૂલ છે અપ્લાય થાય છે કે તે ત્રસજીવો ની ઉત્પત્તિ માત્ર ત્રસનાડીમાં થઈ શકે છે તેને તેનાથી બહાર નહીં પણ અહીંયા જે સ્થાવર એકેન્દ્રિય સ્થાવર એકેન્દ્રિય જીવો છે ને એમના માટે કઈ રૂલ અહીંયા લાગુ નથી પડતું જે એકેન્દ્રિય સ્થાવર એકેન્દ્રિય જીવો છે ને તે સંપૂર્ણ ચૌદરાજલોકમાં ક્યાં પણ એમની ઉત્પત્તિ થઈ શકે છે ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર હોય બરાબર એટલે એ ધ્યાન રાખવાનું જે અમુક જે બાદર જીવો હશે ને જેમ કે અહીંયા આપણને પૃથ્વી કાયના જીવો દેખાય છે અહીંયા શું છે બહાર છે ને અહીંયા નરક પૃથ્વીઓ બહાર છે પછી ઘનો દધીમાં શું આવે અપકાય બાદર અપકાય છે ઘનવાત છે એટલે બાદર આ વાયુકાય છે બરાબર ને એટલે અહીંયા બહાર બધું છે એ ધ્યાન રાખવાનું અને બીજું ક્વેશ્ચન આમાં છે કે પુતગલાસ્તિકા ઇઝ આઉટ સાઇડ ટ્રસ્ટ તો હા તો અહીંયા આ સેમ છે ત્રસનાળી માટે ત્રસજીઓ માટે જ રૂલ છે આ પણ પૂદગલાસ્તિકા તો સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાસી ઠાસી ને ભરાયેલા છે શું ઠાસી ઠાસી ને ભરેલા છે વિચારો પૂદગલાસ્તિકા છે ને તેઓ પૂદગલો કારણ કે આપણે કર્મ ગ્રંથમાં આપણે ભણ્યું હતું ને તો એ યાદ રાખવાનું શું ભણ્યું હતું વર્ગણાઓનું આપણે ભણ્યું હતું ને જે ગ્રાહ્ય જે આઠ ગ્રાહ્ય વર્ગણાઓ હોય તો એ એના વિશે આપણે શું ભણ્યું હતું આ જે આઠ ગ્રાહ્ય વર્ગણાઓ એ શેનાથી બનેલા છે આ બધા પૂતગલાસ્તિકાના જે પ્રકારો છે ને તો આઠ ગ્રાહ્ય વર્ગણા તો સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાસી ઠાસી ભરેલી છે અને પૂતગલાસ્તિકા સ્વરૂપ એટલે એમના જ પ્રકારો છે એ યાદ રાખવાનું બરાબર પછી આપણે અહીંયા ક્વેશ્ચન છે કે આઉટસાઈડ ત્રસનાળી ઓલ આર એકેન્દ્ર જીવ હા તો એ જ છે બહાર ત્રસ નાળીની બહાર માત્ર કોણ છે કયા પ્રકારના જીવ છે માત્ર એક પ્રકારના જીવ છે સ્થાવર જીવો પછી તે ભલે સૂક્ષ્મ હોય કે બાદર હોય સૂક્ષ્મ કે બાદર સ્થાવર જીવો ત્રસ નાળીની બહાર તેઓ જ હોય છે બસ એમના સિવાય બીજા કોઈ પણ જીવ બહાર નથી ત્રસ થી બહાર ત્રસ થી બહાર એ ધ્યાન રાખવાનું બરાબર આટલું યાદ રાખવાનું બધું આવશે આવા બધા આવશે ત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું ઓકે આપણે આ જોઈ રહ્યા હતા તો આગળ શું છે હા તો આપણે આ સમજી લીધું કે કાર્ડ ને કાર્ડ જ કેમ કહેવાય છે કાર્ડ ને કાળાસ્તિકાય કેમ નથી પ્રત્યય કેમ નથી લાગેલું લગાડેલું પછી હવે આપણે આગળ જે કાર્ડ છે તો કાર્ડની જે પેલા કાર્ડ નું હવે આજ છે ને કોસ્મોલોજીનું આપણું ટોપિક છે

સ્કંધ નાનામાં નાના સૂક્ષ્મ અવિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય તે આપણે જોયું ને બીજા જે આ છે ને ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ આસ્તિકાય અને પૂદલાસ્તિકા જીવાસ્તિકા એના માટે શું જોયું ના જે એમનું નાનામાં માનાનું સૂક્ષ્મ અવિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય છે ને અને એમના સમૂહરૂપ છે એટલા માટે એમને અસ્તિકાય કહેવાય છે પણ આ કાળ છે ને તો કાળનું નાનામાં માનાનું સૂક્ષ્મ અવિભાજ્ય અંશને શું કહેવાય છે ને સમય કહેવાય છે એ યાદ રાખવાનું કેવાય છે કાળ તો પેલા આ સમજી લેવું જરૂરી છે નિશ્ચયકાળ માટે એકદમ આટલું સિમ્પલ યાદ રાખવાનું કે જે પ્રેઝન્ટમાં જે એક જે સમય ચાલી રહ્યું છે ને હમણાં હમણાં જે પ્રેઝેન્ટની જે પ્રેઝન્ટેન્સ છે પ્રેઝેન્ટમાં જે હમણા સમય એ ચાલી રહ્યું છે જેની ઉત્પત્તિ થઈ છે જે સમયની તો તે છે નિશ્ચય કાળ પણ વ્યવહાર વ્યવહારકાળ એટલે શું છે વ્યવહાર કાર્ડ એટલે બધું આવી જાય પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર બધું જ આવી જાય શું આવે વ્યવહાર કાળમાં પાસ્ટ પ્રેઝેન્ટ ફ્યુચર બધાના સમયો બધા જ આવી જાય એ યાદ રાખવાનું એટલે નિશ્ચય નિશ્ચયકાળ એટલે માત્ર વ્ય વર્તમાનનું જે એક સમય જે ચાલી રહ્યું છે હમણાં બસ એક સમય તે છે નિશ્ચય નિશ્ચયકાળ અને વ્યવહાર કાર્ડ એટલે શું ભૂતકાળ ભવિષ્ય કાળ અને પ્લસ આ જે હમણાં વર્તમાન નું જે સમય છે તે પણ એ બધું આવી જશે બરાબર હવે તો હવે આપણ આપણે જે આપણે ટોપિકમાં કાળ ચક્ર ને તો એ કાળ ચક્ર તો હવે નિશ્ચય કાર્ડ થયું કે વ્યવહાર કાળનું એક્ઝામ્પલ થયું નિશ્ચય નિશ્ચયકાળનું નહી થઈ શકે ને કારણ કે કાળ ચક્ર કાળ જે ચક્ર કાળ ચક્ર છે તો એમાં તો બધું જ બતાડે છે ને જે ફ્યુચરમાં આવવાનું છે કાર્ડ પ્રેઝન્ટમાં છે પાસ્ટમાં થઈ ગયું છે તે બધું બતાડે છે ને કાર્ડ ચક્ર આખો તે કઈ કાર્ડ નથી ને બરાબર એટલે ચક્ર છે તે નિશ્ચય કાર્ડ નથી પણ એ વ્યવહાર નું એક્ઝામ્પલ છે એ યાદ રાખવાનું આપણને કારણ કે નિશ્ચય કાર્ડમાં તો એક જ સમય છે તો આખું ચક્ર ક્યાં બને પછી તો હવે આપણે આગળ વ્યવહારકાળના નું જે એક્ઝામ્પલ છે કાર્ડ ચક્ર તો તે આપણે હવે સમજવા પ્રયત્ન કરશું તો આવું છે આ કાર્ડ ચક્ર અને આ કોના હિસાબે છે વ્યવહાર કાર્ડના હિસાબે છે પ્રેઝન્ટ ફ્યુચર બધું બતાડે છે એમાં અને આ વ્યવહાર જે છે છે તો એ કોના આધારે નક્કી થાય આ પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર કોના આધારે નક્કી થાય છે તો જે અઢી દ્વીપ છે ને મનુષ્ય લોક એ પણ કેટલું ફોર્ટી ફાઈવ લાખ યોજનનું આપણું જે આ મનુષ્ય લોક છે અઢી દ્વીપ છે તો એમાં શું આ પરિભ્રમણ કોનું થાય છે જે અહીંયા ફોટો દેખાય છે ને તો મેરુ પર્વતની ગોલ ગોલ અહિયાં શું ભમી રહ્યા છે જે ચર જ્યોતિષ દેવતાઓ છે ને તો તેમની ભ્રમણ અને ગતિ તે ચાલુ જ છે સતત જરા પણ તેઓ સ્ટોપ થતા નથી તો એમના ગતિ ઉપરથી કાળનું જે પ્રમાણ છે તે નક્કી કરાયેલું છે તે બંધાયેલું છે અને તે જ વ્યવહાર કાળ છે એટલે સન નું જે અહીંયા રેવોલ્યુશન થાય છે મૂન નું રેવોલ્યુશન થાય છે એના ઉપર દિવસ રાત્રી નક્કી થાય છે ને દિવસ રાત્રિ બધું બને છે તો એના આધારે જ બધું પછી આ એક દિવસ આટલા કલાકની એક રાત પછી અહોરાત્રિ આટલા કલાકની પછી આટલા દિવસો થયા પંદર દિવસો થયા તો આ બને છે પાક એક પક્ષી બને છે પાક્ષિક એક બને છે પક્ષ પછી બે પક્ષ એટલે એક મહિના એટલે આ બધું શેના ઉપર આ દિવસ અને રાત્રિ ઉપર જ થાય છે ને નક્કી આખો બધું અને દિવસ રાત્રિ ની પણ દિવસ અને રાત્રિ કેવી રીતે બને છે આ જે જ્યોતિષ જ્યોતિષ દેવતાઓ છે એમના પરિભ્રમણના કારણે જ આ બધું નક્કી થાય છે ને આ વ્યવહાર કાળ એવું હોય છે અહીંયા પણ જો તત્વાર સૂત્રમાં પૂજ્ય ઉમા સ્વાતીજી માણ સાહેબ શું કહ્યું છે તો આ જ બતાડે છે કે જે પણ આ પાંચ જે મેરુ પર્વત છે એના એનું પરિભ્રમણ કરી રહ્યા છે આ પાંચ ચર જ્યોતિષ દેવતાઓ તો એમના કારણે એમના ગતિના પ્રમાણે બધું કાળ નક્કી થાય છે એની ગણતરી નક્કી થાય છે તે જ અહીંયા બતાડે છે આ ગાથામાં આ ગાથા પાકી કરવાની કઈ જરૂર નથી આપણને એક્ઝામ માટે એમ જ પાકી કરવી હોય તો કરી શકાશે તો આવી રીતે આપણે હવે આગળ જે આ કાર્ડનું જે આપણે ટેબલ છે તે આપણે હવે જાણશું હા તો આપણે પહેલા અને બીજું પેલા તો આપણે કાર્ડનું પેલા થોડુંક સમજી લઈએ શું તો નો સ્વભાવ કેવું છે આપણે જેવી રીતે સ્વભાવ ખ્યાલ હશે ને કે એટલે ગતિ સહાયક દ્રવ્ય છે અધર્માસ્તિકા કેવું દ્રવ્ય છે એ સ્થિરતા સ્થિર કરવા માટે સ્થિરતા આપે છે ને એટલે જે આ જીવ અને અજીવ દ્રવ્યો છે તો એમને સ્થિર રાખવા માટે સહાયક બને છે બીજું જે આકાશાસ્તિકા છે એ શું આપે છે અવઘાના અથવા તો અવકાશ આપે છે ને તો એવા એવા એમના સ્વભાવ હોય છે આ બધું દ્રવ્યોના પણ કાળ છે એનું સ્વભાવ કેવું છે કાળનું સ્વભાવ છે વર્તના શું છે કાળનું સ્વભાવ છે વર્તના વર્તના એટલે શું ચેન્જીસ લાવવાનું એટલે જે જીવ અને જે પૂદગલો છે તો એમના જે પર્યાયો છે એમની જે અવસ્થાઓ છે તો એમના એ અવસ્થાઓમાં એ ચેન્જીસ લાવે છે શું લાવે છે વર્તના લાવે છે એટલે પરિવર્તન શું વર્તન એટલે પરિવર્તન એટલે કે ચેન્જીસ કે બદલાવ તો એ બધું શેના કારણે થાય છે કાળના કારણે આપણે એક હજી એક વાત આપણે સાંભળી હશે કે જે પણ આ વિશ્વમાં થાય છે તે તે કોઈ પણ એવું એક પણ વસ્તુ નથી કે જે રીઝન વગર થાય છે બધા જે પણ ઘટનાઓ ઘટે છે એના પાછળ કંઈક ના કંઈક કારણ તો હોય જ છે ને તો એ પણ પાંચ કારણોમાંથી કોઈક એક કારણ એટલે દરેક કારણોમાં પોતે પોતે રોલ ભજવતા હોય છે તો પાંચ કારણો શું છે નિયતિ સ્વભાવ કાળ કર્મ પુરુષાર્થ બરાબર એ યાદ રાખવાનું હંમેશા તો એમાં આવ્યું ને કાર્ડ આવે છે ને તો એટલે કોઈ પૂછે તો આપણે નાના હતા પછી હવે મોટા કેવી રીતે કેમ થઈ ગયા તો એ કાર્ડ છે તો એમાં રીઝન શું છે આ ઘટના શા માટે ઘટી કે આપણે પાંચ વર્ષના હતા પછી મોટા થઈને સિક્સટી યર્સ ઓલ્ડ થઈ ગયા તો આ બધું કાર્ડના પ્રમાણે થાય છે બરાબર એટલે કાર્ડ જે હોય છે તો તે બદલાવ પર વર્તના લાવે છે શેમાં જીવ અને પૂદગલમાં પછી કોઈક સમજો કે એક બુક છે નવી નવી બુક લીધી આજ ડે વન છે નવી બુક લીધી મેન્યુફેક્ચર થઈને આવી છે એક બુક પછી હવે સમજો કે પચાસ વર્ષ થઈ ગયા તો બુક બુકમાં પણ એક જૂની થઈ જાય ને બુક દેખાવમાં જૂની થાય થઈ જાય છે તો એ એ જે પરિવર્તન છે એની અવસ્થામાં બુકમાં તો એ પરિવર્તન કોણ લાવે છે મેઇન ફેક્ટર કોણ છે તે કાર્ડ છે અહીંયા સવા પુરુષાત્મા થી સૌથી મુખ્ય ભાગ કોણ ભજવે છે રોલ કોણ પ્લે કરે છે તો તે આ છે કાર્ડ એટલે શું કરે છે નવામાંથી નવાને જૂનું બનાવે છે એવું સ્વભાવ છે આ કાર્ડનું કેવું છે નવા નવા જે પણ નવી વસ્તુઓ હોય એને જૂનું બનાવે જે નાના હોય એને મોટા કરી નાખે બરાબર એવું એનો સ્વભાવ છે બદલાવો લાવે છે અવસ્થાઓમાં પછી એટલે એમના પછી આયુષ્ય પણ પૂરું થાય છે પછી બીજા ભાવમાં પછી એ પાછો નાનો બની જાય છે એક જીવ પછી નાનો બનીને પછી સમય જતાં જતાં કાળના કારણે મોટું થઈ જાય છે એટલે નાનાનું મોટું કરાવે છે પછી આપણે આપણે કોઈક નવા કપડા આપણે મેન્યુફેક્ચર થઈને આવ્યા હોય ને આપણે ન્યૂ એટલે પરચેસ કરીએ નવા કપડા તો ત્યારે એનો કલર્સ ને વર્ણગંધ રસ સ્પર્શ કેવો હોય એકદમ સરસ હોય ને વર્ણગંધ રસ સ્પર્શ સારા હોય હોય કલર્સ સુગંધ આવતી હોય બધું સારું સારું હોય પછી કાર્ડ પસાર થતા 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 શું થાય આ નવા કપડો કાળ શું કરે છે નવા કપડા ને જૂનો બનાવી દે ને એના સ્પર્શ બધું પછી ચેન્જ થઈ જાય છે બિલ્ડિંગો છે એ નવી છે કાળ પસાર થતા કેવી ખખડાઈ જાય પછી જૂની થઈ જાય પડી જાય પછી બિલ્ડિંગો પણ એટલે શું કરે છે કાળ જીવ અને પૂતગલો શું કરે છે ફેરફાર લાવે છે છે એટલે જ આપણે કે કે સ્વભાવ શું વર્તના વર્તના પરિવર્તન જેવી રીતે બીજા દ્રવ્યો અલગ અલગ સ્વભાવો હોય ને ધર્માસ્તિકાય શું છે ગતિ સહાયકતા છે અધર્માસ્તિકાય સ્થિરતા છે પછી આકાશ શું છે જગ્યા આપે સ્તિકાય નું શું છે પૂરણ ગલન પછી વર્તના બરાબર આટલો યાદ રાખવાનું તો અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ધીઝ ફાઈવ થિંગ્સ આર કોલ્ડ વોટ તો આ પાંચ જે નિયતિ સ્વભાવ કાળકર્મ પુરુષાર્થ આ પાંચ વસ્તુને પાંચ કારણ કહેવાય છે એટલે ક્વેશ્ચન એવી રીતે હોય ને કે કોઈ પણ ઘટનાઓ ઘટે તો એના પાછળ કારણ શું છે અથવા તો કઈ વસ્તુ રોલ ભજવે છે કોઈ પણ આ વિશ્વમાં પણ કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે તો એના પાછળનું કારણ શું છે તો આ પાંચ વસ્તુ કારણ છે ફાઈવ ફેક્ટર્સ કે ફાઈવ રીઝન્સ કે પાંચ કારણ તે છે નિયતિ સ્વભાવ કાળકર્મ પુરુષાર્થ બરાબર ધ્યાન રાખવાનું એટલે કોઈ પૂછે કે આપ આપ મનુષ્ય કેમ છો તો આ પાંચમાંથી આપણું કર્મ હશે મેન તો પછી થોડાક એટલે મેન રોલ કર્મ ભજવે થોડુંક ઓછું આ પર્સન્ટેજ નું રોલ આ સ્વભાવ ભજવે પછી પુરુષાર્થ નું પણ રોલ હોય થોડોક એકદમ ઓછો કાળનું હોય એકદમ ઓછો નિયતિ એટલે અલગ 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 પ્રપોર્શન્સમાં આ બધા જે પાંચ વસ્તુઓ છે પોતપોતાનો રોલ ભજવે છે અને તેના કારણે કોઈ પણ વસ્તુ થાય છે આપણો જન્મ મનુષ્ય મનુષ્ય આપણે બન્યા છીએ પછી કોઈ પૂછે કે આ ઝાડ ઝાડ કેમ હલે છે તો એનો સ્વભાવ છે લાઈટ વેટ છે હવા આવશે તો હાલશે એટલે એ બધું છે અહીંયા તે સમજવાનું આ રીઝન્સ છે બસ તે જ છે તો આવી રીતે આપણે આ કાર્ડ નું આપણે સ્વભાવને શું છે એનું રોલ શું છે તો તે આપણે જોયું આપણે વ્યવહાર કાર્ડ જોઈ રહ્યા છીએ તો વ્યવહાર કાર્ડ છે તો એના ત્રણ વિભાગ છે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ભૂતકાળ ભવિષ્ય કાળ અને વર્તમાન કાળ બરાબર પણ આ કાર્ડ જે છે ને તો હમણાં હમણાંના ટાઈમમાં જે સાયન્ટિસ્ટ છે તો તેઓ કેટલું કેપ્ચર કરી કરી શક્યા છે એમના જે મશીન્સ હોય જે પણ હોય ઇક્વિપમેન્ટ તેમાં માઇક્રો સેકન્ડ સુધી કેતા હોય નાનો સેકન્ડ સેકન્ડ આવું આવું કરતા હોય ને સેકન્ડ હોય સેકન્ડથી ઓછા શું હોય નાનો સેકન્ડ માઇક્રો સેકન્ડ એવા એવા હોય પણ આટલું જ હોય છે પણ એ કંઈ સેકન્ડ તે દેટ ઇઝ નોટ ઇક્વલ ટુ એક સમય એક સમય તો કેટલું છે આ સાયન્ટિસ્ટ કેપ્ચર નહીં કરી શકે એને રેકોર્ડ નહીં કરી શકે માત્ર જે કેવલ જ્ઞાની ભગવંત હોય ને તો તેમના તેઓ આવી રીતે આ સમયને જાણી શકે છે કે એક સમય કેટલું છે આટલું આ નાનકડું એવું સમય હોય છે બરાબર આપણું જે જૈન ધર્મ છે કેવલ જ્ઞાની ભગવાન દ્વારા જ અજીવ દ્રવ્ય છે ને કાળરૂપી અજીવ દ્રવ્ય છે તો એની જ પરફેક્ટ અને અતિ સૂક્ષ્મ ગણતરી કરીને બતાવી છે આપણને બીજા કોઈના પાસે આવી તાકાત પણ નથી કે સમયને કેપ્ચર કરીને બતાડી શકે એ ધ્યાન રાખવાનું બરાબર તો આ એના પ્રમાણે આખો જે આ જે કાળ ચક્ર છે ને તો એના આધારે આખો સમયથી સ્ટાર્ટ થાય છે આ અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ રિચ એન્ડ રીચ સમજ પુઅર તો તો કયો રીઝન રોલ પ્લે કરે છે તો સૌથી મેઈન તો તે એનું કર્મ છે સૌથી વધારે પર્સન્ટેજમાં કોણ રોલ પ્લે કરે છે નિયતિ સ્વભાવ કાળકર્મ કે પુરુષાર્થ તો તે પુરુષાર્થ નથી પણ કયો છે કર્મ છે કર્મ એ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ વન ગોઝ ટુ મોક્ષ ઇઝ ઇટ ડ્યુ ટુ નિયતિ ઓર પુરુષાર્થ તો નિયતિ મેઇન રોલ ક્યાં પ્લે કરે છે કોઈ અવ્યવહાર રાશિ માંથી નીકળવા માટે મેઇન રોલ નિયતિ ત્યારે પ્લે કરે છે પછી પછી એક વખત વ્યવહાર બધા જીવો આવી ગયા જે આ ક્ષેત્ર છે ને આપણું શું કહેવાય વ્યવહારિક ક્ષેત્ર છે તો એમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટે શું હોય આપણને શું કરવું પડે કર્મ કે પુરુષાર્થ તો ત્યારે કર્મ એ રોલ મેન પ્લે કરે છે આપણા કર્મો હશે તો જ આપણને આપણે સક્સેસફુલ થઈ શકશું એટલે કે પૈસા વગર વગેરે આપણને એ બધી જે પુણ્ય સામગ્રી છે તો તે જ મળી શકશે તો મળી શકશે નહીં તો નહીં પુરુષાર્થ પછી કેટલું પણ કરશું તો પુરુષાર્થના કારણે આપણા પાસે પૈસા નહીં આવે એ ધ્યાન રાખવાનું પુરુષાર્થ મોટું રોલ ત્યારે પ્લે નથી કરતો આ એક પોઈન્ટ બીજું પોઈન્ટ છે અહીંયા મોક્ષ માટેનો ક્વેશ્ચન છે તો હવે મોક્ષ જવા માટે શું કરવું પડે ત્યારે કર્મ કામમાં આવે પણ કર્મ કામમાં હવે કર્મનું નું રોલ છે કર્મ ખપાવીને જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકશે ને પણ હવે પોઈન્ટ આજ છે કે કર્મના આધારે બેઠા રહેશું કે કર્મ ઓટોમેટિકલી ખપાઈ જશે તો પછી ત્યારે આપણે આપણું મોક્ષ થઈ જશે એવું નથી અથવા તો નિયતિના આધારે બેઠા હશું કે નિયતિ હશે તો જશું એવું પણ નથી અહિયાં ધાર્મિક ક્ષેત્રમાં આપણને પ્રગતિ કરવી હોય કરવાની હશે આપણને કે મોક્ષ પ્રાપ્ત કરવાનું હશે તો પુરુષાર્થ કરવું પડશે એ મેઇન રોલ ત્યાં ભજવે છે મોક્ષ પ્રાપ્તિ માટે શું ભજવે છે મોક્ષ માટે પુરુષાર્થ એ મેઇન રોલ ભજવે છે ત્યાં કર્મ નથી કર્મને ખપાવવા માટે પુરુષાર્થ કરવું પડશે એ ધ્યાન રાખવાનું પુરુષાર્થ ઉપર આપણા કર્મો નિર્ભર હશે જેટલું પુરુષાર્થ વધારે હશે જે સંયમ સ્વીકારે છે તેઓ પણ એક્સ્ટ્રા પુરુષાર્થ કરીને આઉટ ઓફ ધ વે જઈને બધું કરે છે ને સામેથી બધું કષ્ટોને ને સહન કરીને આટલું એક્સ્ટ્રા પુરુષાર્થ કરીને બધું કરે છે ને તો જ આગળ વધી શકે છે ભગવાનને પણ એ જ કરવું પડ્યું હતું પુરુષાર્થ કરવું પડ્યું હતું ને પણ આપણને લાગે કે તો એ બધું લખાયેલું હોય કે પ્રભુ આ આ પર્સન છે એ તીર્થંકર બનશે એમની તો નિયતિ જ હશે તીર્થંકર બનવાની એવું આપણને લાગશે અને આપણે બેઠાશું તો થઈ જશે એવું નહીં ચાલશે બરાબર આપણને શું કરવું પડશે હમણાંના હમણાં આપણને પુરુષાર્થ એ મેઇન રોલ ભજવે છે આપણા માટે બરાબર એક વખત પછી કે આ આપણું આ થઈ ગયું ને સમ્યક દર્શન ગુણ પ્રગટી ગયું સમ્યક જ્ઞાન આવી ગયું પછી પણ આપણને સમ્યક ચારિત્ર માટે પુરુષાર્થ કરવું જ પડશે સમ્યક ચારિત્ર પ્રા પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરશું તો ત્યારે જ પછી રત્નત્રય મળશે આત્મામાં પ્રગટશે અને પછી જ મોક્ષ આપણું નિશ્ચિત થઈ જશે એટલે એવું છે એ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ પીપલ ડુ ચીટિંગ વિથ એન્ડ ધે આર લિવિંગ ગુડ લાઈફ વોટ ઇઝ ધીસ ધે આર ડુઇંગ બેડ કર્મ ધેન ઓલસો લિવિંગ અ ગુડ લાઈફ તો એમના આગળ જે પૂર્વે બાંધેલા કર્મો હોય ને પુણ્ય કર્મો બાંધેલા હશે પૂર્વ જન્મના તો એના કારણે આ ભાવમાં તેમના તેઓ કેવા હોય શ્રીમંત હોય અને એન્જોય કરતા હોય લાઈફ એવું હોય પૂર્વ બાંધેલા પુણ્ય કર્મોના કારણે આ ભાવમાં એ બધા ઉદયમાં આવેલા હોય એટલા માટે તેઓ એન્જોય કરે અને શ્રીમંત હોય અને બધું સારું હોય પ્રોબ્લેમ ફ્રી લાઈફ હોય પણ આ ભવમાં તેઓ જો આપણી સાથે ચીટિંગ કરે તો હમણાં તેઓ પાપ પાપકર્મનું બંધ કરે છે તો આવતા ભાવોમાં કે અમુક સમય બાદ જે જ્યારે પણ અબાધા કાળ એ પૂરું થઈ જશે ઉદયનો સમય આવશે તો ત્યારે તેમને એ ભોગવવું પડશે પણ એવું જરૂરી પણ નથી કે ભોગવવું પડશે થઈ શકે છે કે એમને રિયલાઇઝ થાય તેઓ બધું ક્ષમાપના કરે પ્રાયશ્ચિત કરે તો તેઓ બચી પણ શકે ચીટિંગ કરીને પણ પણ આપણે જો એફેક્ટ થયા ને તો આપણે ડૂબી ગયા તેઓ આપણી સાથે ચીટિંગ કરી હમણાં ને આપણને થયું આપણને લાગતું જીવ બળતરા થતી જાય કે આવા આવા લોકો એન્જોય કરે છે અને આપણા લાઈફમાં પ્રોબ્લેમ છે આપણી જીવ બળતરા આર્થ ધ્યાન ચાલ ચાલતું હોય અને તેઓ સામે વાળા પ્રાયશ્ચિત કરીને પછી બચી પણ જાય અને આપણે ડૂબી જઈએ એવું થાય બધું એટલા માટે આપણને ધ્યાન રાખવાનું સામે વાળું કેવું શું જીવે છે એ એના કર્મનો અકાઉન્ટ અલગ છે એમના અકાઉન્ટમાં જોવાનું નહીં આપણને પોતાનું અકાઉન્ટ એ ક્લિયર કરવાનું છે બસ એ ધ્યાન રાખવાનું બરાબર આપણે પણ પહેલાના ભાવમાં કંઈક ચીટિંગ કર્યું હશે એટલા માટે આપણને એ ભોગવવું પડે છે અથવા તો એમના સાથે વેરભાવ હશે એટલા માટે એમને આવું મન થયું હોય આપણા સાથે એ કરવા માટે અથવા તો આપણા પાપ કર્મો ઉદયમાં આવેલા હોય એટલા માટે આપણી સાથે ચીટિંગ થઈ એ માત્ર નિમિત્ત બન્યો છે વ્યક્તિ બરાબર એટલા માટે નિમિત્ત ઉપર ગુસ્સો નહીં કરવાનો પણ પોતાના કર્મોને દોષ આપવાનો એ ધ્યાન રાખવાનું અને એ તેઓ કેવી લાઈફ જીવે છે આપણને એના ઉપર ધ્યાન નહીં આપવાનું આપણને શું શેના ઉપર ધ્યાન આપવાનું જે શ્રીમંત હતા છતાં પણ બધું શ્રીમંત ત્યાગીને દીક્ષા સ્વીકારી તો એ લોકો ઉપર નજર એટલે ત્યાં ધ્યાન આપવાનું કે જે આપણા સાધુ ભગવંત છે તેઓ પણ કેવા હેપી લાઈફ જીવતા હતા ને પ્રોબ્લેમ ફ્રી શ્રીમંત કમ્ફર્ટેબલ લાઈફ જીવતા હતા છતાં પણ તે આગીને ક્યાં પરિશ્ર સહન કરે છે એટલા માટે એ લોકોને જોવાનું બીજું એક ક્વેશ્ચન છે કે લાઈક રાઈટ નાવ વી આર ટ્રાઈંગ ટુ સ્ટડી બટ યે સમજે કેટલું એ શેના ઉપર આધાર છે અચ્છા તો હમણાં આપણે સ્ટડી કરી રહ્યા છીએ છતાં પણ એ કેટલું આપણે ગ્રહણ કરી શકીએ તો એ આપણા ક્ષેપક્ષમ ઉપર આધારિત છે આપણે પુરુષાર્થ ઉપર છે પુરુષાર્થ એટલે પુરુષાર્થ કરતા પણ વધારે આપણને જો આપણો જે કર્મો છે ને એના ક્ષેપક્ષમો ઉપર એ આધારિત છે એટલે મેઇન આ કર્મ આવશે પેહલા એ ધ્યાન રાખવાનું જેટલું આપણો ક્ષેપક્ષમ હશે ને કર્મોનું જે આપણા જ્ઞાનાવરણીય કર્મોનું નું જેટલું હશે તો એટલું એ ચડશે પણ પુરુષા થશે કોઈકનું પુરુષા થશે કે ઘણું 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 સ્ટડી કરશે આ આપણું જૈન ધર્મનું છતાં પણ એમને આ ચઢે નહીં કારણ કે એમનું ન હોય આટલું આવરણ વધારે હશે એમના આ કર્મોના આવરણ વધારે હશે પણ કોઈક થોડુંક જ પ્રયત્ન કરે પુરુષ થોડુંક જ કરશે ને ફટાફટ બધું ચડી જશે જેમ કે શેણા વેણા રેણા હતા ને કોઈકને એમને એક જ વખત સાંભળીને યાદ રહી જતું હતું એટલે કેટલું પુરુષાર્થ જ નહીં હતું ને માત્ર સાંભળવાનું અને એક વખત બેસી જાય અને બીજા કોઈક આપણે હોઈએ તો આપણે દસ વખત ગોખીએ તો ત્યારે જઈને થોડુંક થોડુંક યાદ રહે એટલે પુરુષાર્થ વધારે પણ ચઢે ઓછું તો એ બધું અહીંયા આપણે એના ઉપરથી શું દેખાય છે કે પુરુષાર્થ ઉપર આધારિત નથી આ મેન અહીંયા શું ભજવે છે રોલ કર્મો ભજવે છે એટલે ક્ષમ વધારે હોય તો વધારે ચડે ઓછો ક્ષમ તો ઓછો ચડે એ ધ્યાન રાખવાનું ઓકે તો આપણે આટલું જોઈ લીધું હવે આગળ શું છે હા તો શું વાત કરતા હતા આપણે એટલા માટે આપણને સમય છે ને તો આજે ટેબલ આપણે જોઈ રહ્યા છે તો એ સમયને જોઈને આપણને એ આપણને અવેરનેસ થવી જોઈએ કે આપણને એક સમય માટે પણ પ્રમાદ નહીં કરવાનું કારણ કે મહાવીર સ્વામી ભગવાન શું કહ્યું ગો એમ સમય મા બરાબર તો એમ તેઓ શું કહી રહ્યા છે કે પ્રમાદ નહીં કરવાનો એક સમયનો પણ એક સમયને પણ નષ્ટ થવા નહીં જવાનું વેસ્ટ નહીં કરવાનું મહાવીર સ્વામી ભગવાનનો એ જ હતું ને આપણા માટે શું હતું આપણા આપણને શું હિત શિક્ષા શું આપી હે ગોય અહીંયા જો હે ગોયમ સમયનો પણ પ્રમાદ કરીશ નહીં તો એ માત્ર ગૌતમ સ્વામી માટે થોડી ન હતું ગૌતમ સ્વામી તો કેવા હતા તેઓ તો કન્ટિન્યુઅસલી કેવી ઉભડક આસને બેઠા હતા અલર્ટ પોઝિશનમાં પ્રભુની સમક્ષ અને હતા હતા અપ્રમત આરાધક અને પણ ડાઉટ થાય તો ઓન ધ સ્પોટ પ્રભુને પૂછે તો ડાઉટ ક્યારે થાય જયારે એમનું એ બધું ચાલુ હોય જ્ઞાન અભ્યાસ ચાલુ હોય પરાવર્તના સ્વાધ્યાય પરાવર્તના એ બધું ચાલુ હોય તો ત્યારે થાય ને એટલે ત્યારે પૂછે ત્યારે ક્વેશ્ચન્સ આવે ત્યારે પૂછે ને ડાઉટ ત્યારે આવે પણ આપણે તો કઈ આપણે કરીએ પણ આપણે એની અંદર આપણે વિચારતા નથી વિચારણા નહીં કરશું કરશું તો ક્વેશ્ચન્સ પણ ક્યાં આવશે ક્વેશ્ચન્સ આવશે તો પછી એક એક બધું સોલ્વ થતું જશે સોલ્વ થશે પછી બધું આપણે અનુભૂતિના સ્તરે આપણને સમજાશે ને અજ્ઞાન અજ્ઞાન બધું અનુભૂતિના સ્તરે એ બધું સમજવું જરૂરી છે ત્યારે જ પછી આપણે બીજાને સમજાવી શકશું ને એવું હોય એટલે આપણને પ્રભુ શું કહે છે કે એક સમય ને પણ નષ્ટ નથી કરવાનું એક એક સમય આત્માના જે સ્વાભાવિક દશા છે એમાં જ રહેવા પ્રયત્ન કરવાનો ધ્યાન બરાબર અને ગૌતમ સ્વામી તો આખા અપ્રમત આરાધક હતા છતાં પણ તેઓ પ્રભુ તેમને પ્રભુ ઉપર કેવો પ્રશસ્ત રાગ હતો તો પ્રભુ એ પ્રશસ્ત રાગને પણ શું કહે છે કે એ પ્રમાદ જેવું છે શું કહે છે અહીંયા એ જ કહ્યું ને પ્રભુએ ગૌતમ સ્વામી ને શું હતું પ્રશસ્ત રાગ હતું અને એ આ પ્રશસ્ત રાગના કારણે એમનું કેવલ જ્ઞાન અટક અટકેલું હતું ને કેવલ જ્ઞાન પ્રગટ થતો ન હતો તો પ્રભુ શું કહેતા હતા એમને કે ગો એમ સમય માપમાએ એટલે આ સમયનો પણ પ્રમાદ ન કરે એટલે સમયમાં પણ પ્રશસ્ત રાગ નહીં કરો આપ પ્રશસ્ત રાગ એ પ્રમાદ રૂપ છે તો આપણે તો આપણો તો અપ્રશસ્ત રાગ આપણો કન્ટિન્યુસલી શું ચાલુ હોય અપ્રશસ્ત રાગ તો એ કેવું છે આ તો દુર્ગતિ રૂપ દુર્ગતિનું કારણ બને એવું છે આપણો આપ અપ્રશસ્ત રાગ દ્વેષ આ બધું આપણે તો પ્રશસ્ત રાગ પણ આપણો આપણે કરતા નથી વિચારો તો એવું છે આ ઓકે તો આપણે અહીંયા ક્વેશ્ચન છે અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ સાઈઝ ઓફ સ્વયંભૂ રમણ સમુદ્ર તો એ ટોટલ કેટલું છે હાફ રાજનું છે વન ફોર્થ એટલે આખું જે રિંગ છે ને તો રાઈટ સાઈડ ની રિંગનું કેટલું છે ડાયમેન્શન વન ફોર્થ રાજ અને લેફ્ટ સાઈડ ની રીંગનું છે વન ફોર્થ રાજ એટલે વન ફોર્થ પ્લસ વન ફોર્થ હાફ થઈ જાય એટલે ટોટલ કેટલું છે એમ ટોટલ કરીએ તો હાફ રાજ બની જાય છે